તો આખરે વડોદરા ખાતે શહીદના પાર્થિવદેહને લઈ આવવામાં આવ્યો હતો ગઈકાલે, જ્યાં ખાસ કરીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે નશ્વરદેહને નિવાસસ્થાને મૂકવામાં આવ્યો છે દર્શનાર્થે. મોટી સંખ્યામાં લોકોએ દર્શન કર્યા, શહીદને શ્રદ્ધાંજલિ પાઠવી, અને હવે અંતિમ યાત્રા જે નીકળવાની છે, જ્યાં મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ જોડાયા છે. તો પરિવારજનોમાં આક્રંદ છે, આ સાથે જ દુઃખની લાગણી, પરંતુ સાથે સાથે ગર્વની લાગણી પણ છે. તો વડોદરાનો જવાન આસામ બોર્ડર પર પશુ તસ્કરી રોકવા જતા નાળામાં પડી જતા શહીદ થયો, ત્યારે તેના પાર્થિવ શરીરને વડોદરા તેમના નિવાસસ્થાને લઈ આવવામાં આવ્યું હતું. અહીં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. પાર્થિવ શરીરને પારંપરિક રૂપે વિધિ વિધાન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તો ભાજપ સાંસદ રંજનબેન ભટ્ટ પણ શહીદને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. આ અંગે વધુ માહિતી સાથે જોડાયા છે સંવાદદાતા ફરીદ ખાન. ફરીદ, જો વાત કરવામાં આવે તો જે શહીદની અંતિમ યાત્રા નીકળનારી હતી, હાલમાં શું અપડેટ છે? વિધાતા, બિલકુલ, જે આસામની અંદર જે વડોદરાનો વીર સપૂત જે છે ફરજ દરમિયાન શહીદ થયો છે, તેમની અંતિમ યાત્રા અત્યારે વડોદરાના રાજમાર્ગો પરથી પસાર થઈ રહી છે. અત્યારે ગોરવા પંચમટી જે ચાર રસ્તા છે ત્યાં આગળ આ જે અંતિમ યાત્રા છે પહોંચી છે. ધીમે ધીમે અહીંયાથી ગોરવા સ્મશાન ગૃહમાં આ પહોંચશે ને ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જ્યારે કોઈ પણ વીર સપૂત જ્યારે દેશની સેવા કાજે આ રીતે શહીદ થાય છે સરહદ ઉપર, ત્યારે જે સન્માન ગુમાવ્યા છે. આ બીજા જે છે પહેલા જમ્મુ કાશ્મીરમાં આરિફ ખાન, અને આ બીજા જે સંજય સાધુ જે છે જે આસામની અંદર જે છે તેમના જે તેમનું શહીદ થયા. અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે એમના જે પાર્થિવ દેહને જે છે એ અહીંયા આગળ આર્મીની એક સંઘારેલી ટ્રકની અંદર તિરંગા ધ્વજની અંદર તેમના પાર્થિવ દેહને લપેટવામાં આવ્યો છે, અને એક સન્માનની સાથે અહીંયાથી તેમને તેમની અંતિમ યાત્રા જે છે એ વડોદરાના ગોરવા પંચવટી વિસ્તારમાંથી પસાર થઈ રહી છે. ગોરવાના સ્મશાન ગૃહમાં પહોંચીને તેમની અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આપ અહીંયા મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ રાજમાર્ગો ઉપર જે છે એ ગુલાબ જે બિછાવીને સન્માન કરી રહ્યા છે, તેમના વીર સપૂતને અંતિમ વિદાય આપી રહ્યા છે. અહીંયા આગળ ઘણા બધા યુવાનો જે છે એ સ્વૈચ્છિક રીતે અહીંયા વ્યવસ્થામાં જોડાય છે. આપણે વાત કરીશું શું કહી આપણા જે બીજા વીર શહીદ થયા છે તેમના માટે ઘણું દુઃખ થયું છે, પણ લાગણી પણ છે કે આપણા બીજા દુઃખ શહીદ થયા છે. આપણા જવાન તેમના માતા પિતાને બહુ વાલ કરતા હતા, અને ભારત માતા માટે સારું કામ કર્યું એમણે. વીર સરહદ ઉપર મિલન એકદમ મિલન સરળ સ્વભાવ હતો એમનો, અને દરેક સાથે હળી મળીને રહેતા હતા, અને ભારતની સેવા માટે તત્પર રહેતા હતા. એક દેશની સેવામાં પોતાનો જાન ન્યોછાવર કર્યો છે. તેમના મિત્ર જે સંજય સાધુના મિત્ર છે તેમની સાથે વાત કરીશું. તમે એક મિત્ર ગુમાવ્યો છે, બહુ દુઃખદ વાત છે, પણ એમને જે શહીદી ઓરી છે એ આપણા બરોડા માટે ગર્વની વાત છે. જે થયું તે થયું બરાબર છે, પણ હવે જે અત્યારે હાલમાં જે તંત્ર છે ચાલુ સરકારી તંત્ર, મારી એટલી પ્રાર્થના છે કે એમના પરિવાર માટે કંઈક એવું કરે કે બરોડા માટે એક ઉદાહરણ બને. ચોક્કસ વિધાતા, અહીંયા આગળ બિલકુલ એક શોકમગ્ન માહોલ, પરંતુ સાથે ગર્વની લાગણી પણ વડોદરાવાસીઓ અનુભવી રહ્યા છે. મોટી સંખ્યામાં જે માનવ મહેરામણ જે છે તે આગળ ઉમટી પડ્યો છે તેમના વીર સપૂતને અંતિમ વિદાય આપવા માટે એક સન્માનની સાથે. બિલકુલ ગઈ મોડી રાત્રે જ્યારે તેમના પાર્થિવ દેહને અહીંયા વડોદરાના હરણી વિમાન મથકે લાવવામાં આવ્યા, ત્યારે પણ મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ તેમના અંતિમ દર્શન કરવા માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ઉમટી પડ્યા હતા. અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે ગોરવા પંચવટી ચાર રસ્તાથી ગોરવા સ્મશાન ગૃહ તરફ જે છે આ તેમના પાર્થિવ દેહ જે છે તેમને અહીં લઈ જવામાં આવી રહ્યો છે. લોકો જે ગુલાબ જે છે એ ગુલાબને તેમના પાર્થિવ દેહની અંદર ગુલાબ બિલકુલ અહીંયા આગળ એકદમ પુષ્પાંજલિ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. અહીંયા આગળ મહિલાઓ છે, યુવાનો જે છે, તમામ વય જૂથના વડોદરાના નાગરિકો છે એ લોકો તેમની અંતિમ યાત્રામાં જોડાયા છે. અને એક શોકમગ્ન વાતાવરણ દુઃખ છે વડોદરાવાસી, પણ સાથે ગર્વની લાગણી છે કે એક દેશભક્તિ એક દેશની સુરક્ષા માટે ફરી એકવાર વડોદરાનો એક વધુ વીર સપૂત જે છે સંજય સાધુ તેમણે દેશ સેવા કરતા કરતા ફરજ દરમિયાન શહીદી વહોરી છે. જી બિલકુલ, દેશ સેવા હેતુ જે
શહીદો અને ખાસ કરીને સૈન્યના જવાનો છે, જીવની પણ પરવા નથી કરતા હોતા, દેશભક્તિ જે છલોછલ જોવા મળતી હોય છે. પરંતુ ફરી વાતોમાં આવે, જ્યારે પણ કોઈ જવાન શહીદ થાય છે ત્યારે આ જે દેશભક્તિ છે લોકોમાં પણ જોવા મળતી હોય છે, એકતા, દેશભક્તિ અને પ્રેમના દર્શન થતા હોય છે. વડોદરામાં પણ કદાચ અત્યારે એ જ માહોલ જોવા મળી રહ્યો હશે. ચોક્કસ વિધાતા, વડોદરામાં પણ એ જ માહોલ જોવા મળી રહ્યો છે. તમામ સમાજના સામાજિક અગ્રણીઓ જે છે, સ્વૈચ્છિક સંસ્થાના અગ્રણીઓ છે, વિદ્યાર્થીઓ છે, મહિલાઓ છે, તમામ વય જૂથના નાગરિકો છે, એક લાગણી સભર તેમના દિલમાં, જે હૃદયમાં જે લાગણી જે છે કે એક વડોદરાનો જે વીર સપૂત કે પોતે વર્ષોથી બોર્ડર સિક્યુરિટી ફોર્સની અંદર તેઓ સેવા કરતા હતા અને જે રીતે મેં ન્યૂઝ 18 ગુજરાતીએ જે રીતે તેમના મિત્રો સાથે, પરિજનો સાથે વિધાતા વાત કરી, તો બિલકુલ નાનપણથી સંજય સાધુને એક દેશ સેવા કરવા માટેનો એક જજ્બાત હતો અને એ જજ્બાત પૂરો કરવા માટે તેમણે તેમના જે શૈક્ષણિક કારકિર્દીમાં પણ ઘણો બધો સંઘર્ષ કર્યો છે, ફિઝિકલ ફિટનેસ માટે પણ ઘણો મોટો સંઘર્ષ કર્યો છે અને છેલ્લે તેઓ બીએસએફની અંદર જોડાયા અને ભિલોડાની અંદર તેમને ટ્રેનિંગ લીધા બાદ તેમનું આસામની અંદર પોસ્ટિંગ થયું અને તેઓ બહુ જ એક ડિસિપ્લિન અને ખંતથી દેશ દાસથી તેઓ દેશની સેવા કરતા હતા. પરંતુ કમનસીબે એક એવી ઘટના બની કે તેમને ફરજ દરમિયાન તેમને શહીદી બિલકુલ વહોરી. આપ જોઈ રહ્યા છો કે અહીંના જે દ્રશ્યો જે છે એ જ દર્શાવે છે કે વડોદરા વાસીઓમાં ચોક્કસ એક શોકમગ્ન એક દુઃખ છે, પરંતુ સાથે સાથે એક લાગણી, દેશ દાઝની એક લાગણી જે છે એ લાગણીની સાથે અહીંયા આગળ જે વંદે માતરમના, ભારત માતા કી જયના જે નારાઓ જે છે એ નારાઓ સતત અહીંયા આગળ ગુંજી રહ્યા છે. અનેક સ્થળો ઉપર, રાજમાર્ગો ઉપર જે ગુલાબ જે છે એ ગુલાબ સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકરો, વિદ્યાર્થીઓ દ્વારા બિછાવવામાં આવ્યા હતા અને તેમના વીર સપૂતને, સંજય સાધુને અંતિમ વિદાય જે છે એ લાગણી સભર રીતે આપી રહ્યા છે. અને વડોદરામાં હંમેશા આ એક મહિનાની અંદર વડોદરાએ તેના બે વીર સપૂતો દેશની સુરક્ષા કાજે બિલકુલ ગુમાવ્યા છે, શહીદી વહોરી છે. બિલકુલ થોડાક જ દિવસો પહેલાં પાકિસ્તાન સામે સંઘર્ષ કરતા વીર સપૂત આરિફ ખાને પોતે શહીદી વહોરી હતી, ત્યારે પણ આ જ રીતે કોમી એકતાના દ્રશ્યો અને તમામ સમાજના લોકો એક દેશભક્તિની લાગણી સાથે તેમની અંતિમ યાત્રા જોડાયા હતા અને એ દ્રશ્યો ફરી એકવાર હું આપને અહીંયાથી, વડોદરાથી કે જેમની અહીંયા આજે અંતિમ યાત્રા જે છે એ સ્મશાન ગૃહ તરફ ગોરવાના પ્રયાણ કરી રહી છે, ત્યારે એ જ માનવ મહેરામણ, એ જ લાગણી અને એ જ સાથે દુઃખની લાગણી સાથે જે દેશભક્તિની જે લાગણી છે એ વ્યક્ત કરતા વડોદરાવાસીઓ આ જે સંજય સાધુ જે શહીદ જે છે તેમની અંતિમ યાત્રામાં જોડાયા છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ રસ્તામાં કતારમાં ઉભા રહી અને વડોદરાના આ વીર સપૂતને શ્રદ્ધાંજલિ અર્પી છે અને સ્મશાન ગૃહ સુધી આવી જ લાંબી કતારો જે વિધાતા છે એના દ્રશ્યો જે છે તમને જોવા મળી રહ્યા છે. બિલકુલ, તે ફરી મોટી સંખ્યામાં અંતિમ યાત્રામાં લોકો જોડાયા છે, સ્વૈચ્છિક રીતે લોકો વ્યવસ્થામાં પણ જોડાયા છે, પરંતુ પ્રશાસન તરફથી શું વ્યવસ્થા? ચોક્કસ વિધાતા, પ્રશાસન સવારથી જ ખડે પગે છે. ગઈ મોડી રાત્રે અહીંયા જ્યારે હરણી વિમાન મથકે પણ તેમના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો, ત્યાં પણ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને સાથે સુરક્ષા વ્યવસ્થા પણ બિલકુલ જડબેસલાક હતી. હું મારી સાથે પાછળ જે અંતિમ યાત્રા અને સૌથી છેલ્લે આ જે બે પોલીસ વાન છે એ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે અહીંયાથી બિલકુલ પોલીસ જવાનો અંદર બેઠા છે અને તમામ જે સમગ્ર જે અંતિમ યાત્રા શાંતિપૂર્ણ રીતે કોઈ પણ ફરી એકવાર હું આપને અહીંયાથી સીધા દ્રશ્યો મારી પાછળના ભાગથી બતાવીશ કે જે અંતિમ યાત્રા જે છે એ ગોરવા સ્મશાન ગૃહ તરફ બિલકુલ પ્રયાણ કરી રહી છે. સુરક્ષા વ્યવસ્થા પણ બિલકુલ જડબેસલાક છે. તમામ પોલીસ કર્મીઓ જે છે એ ગઈકાલ મોડી રાત્રેથી જ વ્યવસ્થામાં લાગ્યા હતા. હરણી વિમાન મથકે પણ મોટી સંખ્યાની અંદર લોકો તેમના વીર સપૂતને શ્રદ્ધાંજલિ આપવા માટે, જે અંતિમ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. આજે સવારે જ્યારે તેમનો પાર્થિવ દેહ સયાજી હોસ્પિટલથી તેમના નિવાસસ્થાન કરોડિયા રોડ ભગવતી કૃપા સોસાયટીમાં લાવવામાં આવ્યો, ત્યારે પણ મોટી સંખ્યાની અંદર વડોદરાવાસીઓ તેમના અંતિમ દર્શન કરવા માટે તેમના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આમ પોલીસની એક સુચારુ વ્યવસ્થા સાથે વડોદરા
વિસ્તારવાસીઓ પોતાની એક શિસ્ત રીતે જે વીર સપૂતને અંતિમ દર્શન અને શ્રદ્ધાંજલિ આપતા અત્યારે અંતિમ યાત્રામાં જોડાયા છે. આભાર તમામ માહિતી બદલ. તો આખરે વીર સપૂતને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે, અંતિમ સલામ કરવામાં આવી રહ્યા છે. તો પૂરા માન સન્માન સાથે શહીદની અંતિમ યાત્રા, જ્યાં મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ જોડાયા છે. રસ્તા પર ભારત માતા કી જયના નારા પણ ગુંજી રહ્યા છે. તો દુઃખની લાગણી છે, પરંતુ સાથે સાથે દેશ પ્રત્યેનો જે ગર્વ છે તે પણ લોકોમાં જોવા મળી રહ્યો છે. અમારા કોઈની કલ્પના નથી કે એક દિવસ અમારે આવું જોવું પડશે કે અમારો એક ખાસ મિત્ર મારી સોસાયટીમાં રહે, જે મારી સામે જેણે ફોર્સમાં જોડાવાનું ડ્રીમ સાકાર કર્યું, એ આજે આ રીતે એમનો પાર્થિવ દેહ અમારી સોસાયટીમાં આવશે. બહુ દુઃખની લાગણી થાય છે અને ગૌરવ પણ થાય છે. પણ એક સાચો નાગરિક, એક સાચો દેશભક્ત આપણો શહીદ થયો છે. હું ખરેખર એમને નમન કરું છું, એમને શ્રદ્ધાંજલિ આપું છું. માત્ર 34 વર્ષની નાની ઉંમર અને 3 નાના બાળકો, આપણી પાસે દિલાસો આપવાનો એ શબ્દ ખૂટે. અને વડોદરા શહેરમાં ટૂંક સમયમાં, 1 મહિનાના જ ગાળામાં ફરીથી આ બીજો જે બનાવ બન્યો, એને માટે હું મારી દુઃખની લાગણી વ્યક્ત કરું છું, એને સલામ કરું છું, એની માને વંદન કરું છું. અને કુટુંબીજનો પર આવી પડેલી આપત્તિ ઈશ્વર એમને સહન કરવાની શક્તિ આપે. અમારા ગોરવા એટલે આજે શહીદ થઈએ છે. અમને બહુ દુઃખ થયું છે અને એમની આત્માને શાંતિ આપે. આગળ વધી. ગુજરાતમાં આતંકી હુમલાની દહેશતને પગલે સઘન ચેકિંગ હાથ ધરાયું છે. મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા ગિરિમથક સાપુતારામાં ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરાઈ રહ્યું છે. ડાંગ જિલ્લામાં સાપુતારા અને વઘઈ ચેકપોસ્ટ પર શંકાસ્પદ વાહનોનું પોલીસ દ્વારા ચેકિંગ થઈ રહ્યું છે. ગુજરાતમાં આતંકી હુમલાની દહેશતને પગલે સતર્કતા દાખવવામાં આવી રહી છે. ચેકપોસ્ટ પર સતત આવતા જતા વાહનોને તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ ખડે પગે છે. ઉલ્લેખનીય છે કે જે ઇનપુટ મળ્યા હતા ત્યારબાદ સુરક્ષા એજન્સી ઉપર સતર્ક થઈ હતી. તો સાથે સાથે ગુજરાત પોલીસ દ્વારા પણ વાહનોની અવરજવર પર નજર રાખવામાં આવી રહી છે. વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કાશ્મીરમાં ધીમે ધીમે સ્થિતિ સામાન્ય બની રહી છે. જનજીવન ધીમે ધીમે થાળે પડી રહ્યું છે. કાશ્મીરમાં શાળાઓ શરૂ થઈ રહી છે તો રસ્તાઓ પર જોવા મળી રહ્યું છે સુરક્ષા એજન્સીએ જે સતર્ક ખડે પગે છે. તો સતર્ક છે સુરક્ષા એજન્સીઓ પણ, જોકે હાલમાં તો જનજીવન થાળે પડતું જોવા મળી રહ્યું છે. વાદી કશ્મીર કે બેશતર હિસ્સું સે આ બંદિશ હટા દી ગઈ હૈ. અગર હમ યહાં સિવિલ લાઇન્સ એરિયા કે હવાલે સે બાત કરે તો યહાં સે ગાડીઓ કી નકલ હમલ જો હૈ વો અચ્છી તરહ સે દેખી જા સકતી હૈ. જો ડાઉન ટાઉન કા એરિયા હૈ, ડાઉન ટાઉન એરિયા મે ભી ગાડીઓ, નિજી ગાડીઓ કી નકલ હમલ અચ્છી તરહ સે હૈ. તાહમ સિક્યુરિટી ફોર્સિસ કો વહાં પે અલર્ટ રખા ગયા હૈ તાકી કિસી ભી ઇમકાની સૂરત હાલ સે નિપટા જાય. અગર હમ ટેલિકોમ્યુનિકેશન કે હવાલે સે બાત કરે, ટેલિકોમ્યુનિકેશન આજ કે રોજ ભી બિલકુલ ઠપ પડા હૈ યહાં પે કશ્મીર મે. હાલાંકિ સરકાર ને દાવા કિયા થા કે લેન્ડ લાઇન ફોન્સ ચલેંગે, તાહમ હમને દેખા કે કુછ દેર ચલને કે બાદ હી લેન્ડલાઇન ફોન્સ ફિર સે બંધ કર દિયે ગયે. અગર હમ સ્કૂલ્સ ઓર એજ્યુકેશન કે હવાલે સે બાત કરે તો આજ કે દિન સરકાર ને એલાન કિયા થા કે મિડલ સ્કૂલ્સ આજ સે ખોલે જાયેંગે. પ્રાઇમરી સ્કૂલ્સ પહેલે હી ખોલે ગયે થે. તામ હમને દેખા કે સિર્ફ ટીચિંગ સ્ટાફ સ્કૂલોં તક પહોંચ પાયા હૈ, લેકિન બચ્ચે હમને સ્કૂલ મે નહીં દેખે. ગુલશન નવાઝ કે સાથ પરવેઝ ભટ્ટ, ન્યૂઝ 18 ઓર દૂસરે નગર.